નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયના એકમ છ બતક અને અથવા પણ હંસના ભાગ બેમાં કદરૂપુ બતકડું વાર્તાનો અભ્યાસ કરીશું વાર્તા આ મુજબ છે એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તો તેની નજર ઈંડા પર પડી તે વિચારમાં પડી આપણી આ કદરૂપુ બતકડું વાર્તામાં એક બતકની અને એના બચ્ચાઓની વાત છે એક બતકીએ એક સુરક્ષિત જ્યાં તેને તેમજ તેના બચ્ચાઓને કોઈ પણ જાતનો ભય ન હોય એવી જગ્યાએ ચાર ઈંડા મૂક્યા તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એટલે કે ઈંડા સેવતી એક દિવસ તેની નજર ઈંડા પર પડી અને તે વિચારમાં પડી ગઈ અરે મેં ચાર ઈંડા મૂક્યા હતા કે પાંચ ચાર હતા નાના પાંચ હતા હું એક એવી મા છું મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું હવે બતકી છે એ વિચારમાં પડી ગઈ અને એને થાય છે કે મારા ચાર ઈંડા હતા કે પાંચ ઘિકમાં એ વિચારે છે કે ચાર હતા અને ઘડીકમાં વિચારે છે કે પાંચ હતા પછી તે પોતે જ પોતાને કહે છે કે હું પણ કેવી માં છું કે મારા જ એક બચ્ચાને હું ભૂલી જાઉં છું તે પાંચેય ઈંડાને સેવવા લાગી આખરે ખુશીનો દિવસ આવી ગયો એક ઈંડું સહેજ સળવડ્યું તેમાંથી ધીમો અવાજ સંભળાયો ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું જોત જોતામાં બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું થોડી વારમાં ચારેય ક્લક ક્લક ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું હવે બતકીને બરાબર યાદ નથી કે તેના ઈંડા ચાર હતા કે પાંચ પણ એ પાંચે ઈંડાને પોતાના માની અને સેવવા લાગી અને આખરે ખુશીનો દિવસ આવી ગયો એનું એક ઈંડું હતું એ જરાક સળવડ્યું એટલે એમાં હલનચલન થઈ અને ધીમો અવાજ સંભળાયો એ ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ પોતાનું મોઢું બહાર કાઢ્યું એટલે કે ડોક્યું કર્યું અને જોત જોતામાં તો બીજું ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું અને થોડી વારમાં ચારેય બચ્ચા ક્લક ક્લક એમ ગીત ગાવા લાગ્યા તેણે પાંચમા ઈંડા તરફ જોયું મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એક દિવસ પછી એ ઈંડું પણ સળવડ્યું અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું બતકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે થોડું રાખવડી પણ છે આમ કેમ થયું હશે પછી તરત મનમાં બોલી હું એક એવી માં છું જુદું છે તો છે મોટું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને હું તેને પણ તરતા શીખવીશ હવે બતકબહેનને ચિંતા થવા લાગી કે આ જે પાંચમું ઈંડું છે એમાંથી એનું બચ્ચું ક્યારે બહાર આવશે અને આ ઈંડું થોડું મોટું લાગતું હતું અલગ લાગતું હતું એટલે બતક એ વિચારે છે કે જરૂર ચોક્કસ આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે અને એક દિવસ એ ઈંડું પણ સળવડ્યું અને અંદરથી ધીમો અવાજ સંભળાયો એ ઈંડું ફૂટ્યું તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું અને બતકીએ જેવું એ બચ્ચાને જોયું કે તેને થયું કે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે અને રાખોડી રંગ પણ એનો છે તો આવું કેમ થયું હશે પછી એ તરત જ મનમાં બોલે છે કે હું પણ કેવી માં છું જુદું છે અલગ છે તો શું થયું મોટું છે તો પણ શું થયું પણ બચ્ચું તો મારું જ છે ને હું તો એને પણ તરતા શીખવીશ એટલે કે માતા તરીકેની મારી ફરજ બજાવીશ અહીં આપણે વાર્તાની સમજૂતીમાં વિરામ લઈશું બાકી રહેતા વાર્તાના ભાગની સમજૂતી આપણે આપણા હવે પછીના વિડીયોમાં મેળવીશું આભાર